સ્મરણ ગુજરાતી લેક્સિકન અને ધીરુબાઈન પટેલ ધીરુબાઈન પટેલ આ નામના ઉચ્ચારણ સાથે મન નવ પલ્લવિત બની જાય છે અને હાથ પગ થનગનાટ અનુભવતા જાય છે આ વ્યક્તિત્વ એટલે સતત સ્મિત વેરતું કાળજી સંભાળ લેતું એક જાજરમાન વ્યક્તિત્વ આ સજ્જન વ્યક્તિત્વે જાણે કે અનેક વિશ્વ અનુભવોને ગુંજે ભરી રાખ્યા હોય દરેક પગલે જે કોઈ કામ હાથમાં લીધું હોય તેમાં ઊર્ધ્વગામી સોપાન સર થયાનું નરવું ચિત્ર ઉપસ્તું જ ભાળીએ નવલકથા લેખન હોય ફિલ્મ માટેના સંવાદ લખવાના હોય નાટકો લખવાના હોય ગાંધી વિચારના મશાલચી બનવાનું હોય અનુવાદ કરવાનું હોય પરંતુ આ જીવે આ અને આવા અનેક ક્ષેત્રે મજબૂતાઈએ સોપાન સર કર્યા જ હોય આ દરેક ઉપરાંત એમની અઘાઢ ખીલવણી તો માતૃભાષા ગુજરાતીની ખેવનામાં અને તે વાણી રાણીના વકીલ બનીને ઝઝૂમતા રહેવામાં રહેતી હતી એમણે ગુજરાતીને પોષણ આપ્યું છે તેના પ્રસાર પ્રચારના કાર્યોમાં અગ્રદૂત બની જવાનું જોયું છે ટૂંકમાં પોતાના હરેક કામ માટે ગુજરાતીના વિકાસને સારું એમણે આપેલા તમામ કામો દૈદિપ્યમાન રહ્યા છે અમારે મન ધીરુબેનની અમાપ સેવા ગુજરાતી લેક્સિકનના વિકાસમાં તેમજ ગો મંડળ સંપૂટના ડિજિટલ અવતારમાં પારવાર ખીલતી રહી છે દરેક સ્તરે એમની હૂંફ એમનું માર્ગદર્શન તથા એમની સક્રિય દરમિયાનગીરીને કારણે આ સમૂળું કામ સભરસભર બની ગયું છે ગુજરાતી ભાષા પ્રત્યેના પ્રેમને કારણે ધીરુબેન ભણી સતતપણે હું ખેંચાતો રહ્યો ઈસવીસન બે હજાર ચારની એ સાલ હતી ગુજરાતી લેક્સિકનના રચયિતા રતિલાલ ચંદરિયાએ મને ખોળી કાઢ્યો એમણે કરેલા મહાકાય કામમાં ભાષાના સઘળા પાસાઓ આમે જ છે કે નહીં તે તપાસી જોવાનો મને એમણે આદેશ કરેલો ગુજરાતી લેક્સિકન કાર્યક્ષેત્રને સારું જોત ઊભું કરવાને માટે એમણે અમને જોતરી દીધેલા જુવાનીનું જોમ હણહણતું યૌવન તેમજ ન્યોછાવરીને લીધે અમે સૌ એમાં જાણે કે મચી પડ્યા આ દિવસોમાં રતિભાઈએ વિપુલ કલ્યાણી જોડે મારો ભેટો કરાવ્યો વિપુલભાઈ વર્ષો જૂના રતિકાકાના વિશ્વાસુ સાથીદાર અને મુખ્ય પ્રેરક રહ્યા છે આરંભના સમયગાળા વેળા લંડન ખાતે એ આ યજ્ઞમાં કાકાના સાથીદાર રહેલા તથા આ કામને સારું કાકાના સહાયક બની રહ્યા હતા આમ વિપુલભાઈ અમને વિલે પાર્લે ખાતે મળ્યા અમારી અવિરત બેઠકો થઈ રતિકાકાના સપના અંગે એમણે અમને તલસ્પર્શીપણે માહિતગાર કર્યા અહીં સુધીના કાકાએ આદરે આ કામની જાણકારી આપી અમે સૌ આ કામના ઊંડાણને તાગી શક્યા છીએ કે નહીં તેમજ આ મહાભારત કામની ધૂંસરી વહી શકીએ છીએ કે નહીં તે સાથે સાથે તપાસતા જતા હતા અને પછી તો અમે સૌ આ પ્રકલ્પને વ્યવહારમાં લાવવાને સારું મચી પડ્યા છેલ્લામાં છેલ્લી ઇન્ટરનેટ ટેકનોલોજીને આપણા વારસાને ઉજાગર કરવાને મથતા આ કામને સારું કાર્યાન્વિત કરવાની મને તાલાવેલી આમ અમે ગુજરાતી લેક્સિકનને ઇન્ટરનેટ પર સ્થાપિત કરવાનો મનસૂબો રાખ્યો અમારો ઉત્સાહ અપ્રતિમ હતો અમે પ્રગતિ સાધવાને સારું ઝંપલાવ્યું હતું ને અને પછી આ મહાકાય પ્રકલ્પના લોકાર્પણની બાબત સામે આવીને ખડી રહી ગઈ હતી મેં તેને સારો નકશો બનાવી કાઢેલો તેમાં વિપુલભાઈ ઉપરાંત ઉત્તમભાઈ ગજ્જર બળવંતભાઈ પટેલ તેમજ મનસુખભાઈ શાહની સક્રિય સહાયતા ઉમેરાયા કરી આ લોકાર્પણને સારું રતિકાકા વિશેષની શોધમાં હતા અને વિપુલભાઈએ ગુજરાતી સાહિત્ય પરિષદના તત્કાલીન પ્રમુખ ધીરુબેન પટેલનું નામ સૂચવ્યું અમારે સૌને માટે તે વેળા સરેરાશ અજાણ્યું નામ ચોતરફી વિચારણા કર્યા કરી અને છેવટે એ સૂચનને વળગી રહ્યા આજે વિચારું છું તો સમજાય છે કે એ કેટલું ઉમદા અને મજબૂત સૂચન હતું વિપુલભાઈએ ધીરુબેનનો પરિચય તેથી જ તો એમણે રતિકાકા તથા અમારી જોડે ધીરુબેનની મુલાકાત ગોઠવી આપી અમે અમારા સપનાની તંતોતંત વાત એમની સામે મૂકી ધીરુબેન તો રાજી રાજી થઈ ગયેલા એમણે લોકાર્પણ કરવા માટે અમારી લાગણીનો સહર્ષ સ્વીકાર કર્યો અને સમયોચિત અતિથિ વક્તવ્ય આપવાની વાતને મંજૂર રાખી અમે પછી સતત મળતા રહ્યા જેમ જેમ લોકાર્પણનો અવસર નજીક આવતો ગયો તેમ તેમ અમારું અરસપરસ હળવું મળવું વિસ્તરતું જ ગયું રતિકાકાના નિવાસસ્થાન સુધારકમાં તેમજ ધીરુબહેનના નિવાસસ્થાન હંસરાજવાડી ખાતે અમારી બુદ્ધિશક્તિનું વલોણું સતત ફર્યા કરતું કેટલીકવાર વિપુલભાઈ પણ અમારી સાથે ચર્ચા વિચારમાં સામેલ રહેતા આ બધી મુલાકાતો મારે માટે કેળવણીની અમૂલ્ય ખાણ બની રહી છે આ બેઠકોમાં ચાની પ્યાલીઓ જોડે નવા નાસ્તાઓ અને ક્યારેક ગોકુલ આઈસ્ક્રીમ આરોગતા આરોગતા જે રજૂઆતો થતી પ્રાસંગિક બયાનો થતા અને અનુભવોની લહાણ કરાતી તે મારે માટે ઉત્તમ કેળવણીનો પૂંજ હતો ધીરુબહેનના પાયાગત મૂલ્યો તથા આદર્શો મારે માટે જાણે કે જીવતા જાગતા ગીતા પ્રવચનો હોય તેમ જડાઈને રહ્યા ધીરુબહેન આમ અમારા કામના અત્યંત ઉત્સુક ટેકેદાર સ્થાપિત થયા આ પ્રકલ્પને ચરિતાર્થ કરવાના ભગીરથ કામમાં એ પરોવાયેલા રહ્યા એમના મનમાં એક વાર દીવા જેવી સ્પષ્ટ હતી આ પ્રકલ્પ ગુજરાતી ભાષાને સારું અગત્યનું ઓજાર બનવાનો હતો ગુજરાતી ભાષાની જાળવણી સારું રતિલાલ ચંદરિયા અને આ યુવાનો સક્રિયપણે સમર્પિત છે તેની એમને પાક્કી ખાતરી થઈને રહી એમને થતું હતું કે આ પ્રકલ્પમાં એ પૂરેવચ જોડાયેલા રહે આમ સૌ કોઈએ આ પ્રકલ્પને સહાય કરવી જોઈએ અને આ મંડળીનો સતત આભાર માનવો જોઈએ એવી લાગણી એમને રહેતી હતી જેમ જેમ ગુજરાતી લેક્સિકનના લોકાર્પણ માટેના વાર તારીખ નજીક ને નજીક આવતા ગયા તેમ તેમ હું વધુને વધુ કામોમાં ખૂંપતો જતો હતો પ્રચાર પ્રસારના કામો લોકાર્પણ માટેના સાધનો તેમજ અવસરની ગોઠવણ વ્યવસ્થાના કામોએ મને પોતાપણામાં ગૂંથી મેલ્યો રોજે રોજ અમે વીસેક કલાક આ કામમાં જ પરોવાયેલા રહેતા ધીરુબેન વચ્ચે વચ્ચે ફોન કરીને પડપૂછ કરતા અને અમને હૂંફ આપ્યા કરતા વળી માની કાળજીભરી હૂંફ જાણે કે અમે મેળવતા ના હોય તેમ તે કયા કરતા ચિંતા ન કરશો બધું જ સરસ થઈને રહેશે તમે સૌ સંભાળ લેજો સાચવજો અને છેવટે એ નિયત સમય આવી લાગ્યો જાણે કે ઘડ્યો જ અવસર ગુજરાત લેક્સિકન પ્રકલ્પે ચોમેર ગુંજારવ ખડો કરી મેલ્યો લોકાર્પણ કરવા સારું કહેવાતી બળી મોટી હસ્તીઓને સામેલ કરવાની સૂચનાઓ થતી આવી પરંતુ રતિકકા પૂરા સ્પષ્ટ મત હતા આ પ્રકલ્પનું લોકાર્પણ તો એકમાત્ર ધીરુબેન પટેલ જ કરશે દરેક ક્ષેત્રના અગ્રેસરો અવસરે હાજર હતા થોડાક દાખલાઓ જોઈએ એચડીએફસીના તત્કાલીન અધ્યક્ષ દીપકભાઈ પારેખ પશ્ચિમ બંગાળના પૂર્વ રાજ્યપાલ વિરેનભાઈ શાહ કોટક ગ્રુપના સુરેશભાઈ કોટક વગેરે અવસર પહેલાં અમે એક અગત્યના રાજકારણી આગેવાનને મળ્યા હતા અને એમનોય ટેકો મેળવ્યો હતો ધીરુબેન પટેલે ગુજરાતી લેક્સિકનનું આમ તેર જાન્યુઆરી બે હજાર છના રોજ જાહેર લોકાર્પણ કર્યું અને આ પ્રકલ્પને જગતને અર્પિત જાહેર કર્યો તે અવસરે ધીરુબેન પટેલનું વક્તવ્ય એક સીમાસ્તંભ સમૂહ રહ્યું વિચક્ષણ અને સ્વપ્ન દ્રષ્ટા હોવાને કારણે એમને આ નવી ટેકનોલોજીના મહત્વને પામવાને સારું સહેજેવાર ન લાગી વિદેશે વસતા ગુજરાતીઓ તેમજ ભારતમાંના નગરજીવન વચ્ચે રહેનારા અસંખ્ય ગુજરાતીઓની ભાવિ પેઢીને માટે ટેકનોલોજીનો કેવો જબ્બોર ઉપયોગ હશે તે પામતા એમને વાર નહોતી લાગી ગુજરાતી ભાષા પ્રત્યેના અગાધ લગાવ અને સ્નેહને કારણે એમનું વક્તવ્ય અને કોને પ્રોત્સાહિત કરતું હતું આપણા જાણીતા સાહિત્યકાર સુરેશ દલાલ તો કહેતા હતા જગતભરમાં પથરાઈ ગુજરાતી જમાતને ખૂણે ખૂણે આ વક્તવ્યની નકલ પહોંચવી જરૂરી છે અને તેમ કરવાની આપણા દરેકની ફરજ બને છે રતિકાકાનું સપનું આ ગુજરાતી લેક્સિકન પ્રકલ્પ માટે હવે સાકાર થતું હતું અમને દેખાતું હતું કે ચોમેર લોકો ગુજરાતી લેક્સિકન સારું રાહ જોઈને બેઠા હતા ઇન્ટરનેટ તથા કોઈક પ્રકારની અગમ્ય શુભકામનાઓને પરિણામે ગુજરાતી લેક્સિકન હવે ભારતનું સૌથી ભાષાકીય પોર્ટલ તરીકેનું સ્થાન શોભાવતું હતું અમારું જૂથ સમયે સમયે નવા નવા વિધવિધ વિશિષ્ટ અંગો ઉમેરતું હતું ધીરુબેન વિપુલભાઈ ઉત્તમભાઈ ગજ્જર બળવંતભાઈ પટેલ આ સઘળી વિચારબદ્ધ યોજનાઓમાં સક્રિયપણે સામેલ હતા અસંખ્ય પારિતોષિકો તેમજ અમાપ પ્રશસ્તિઓ વચ્ચે ગુજરાતી ભાષી પ્રજામાં ઉપર તળે આની જે અસર ઊભી થઈ હતી તેથી કોઈ મોટું પારિતોષિક હોઈ શકે તેમ અમને જાણતું જ નહોતું વિલાયત સિત ગુજરાતી સાહિત્ય અકાદમી તેમજ વિપુલ કલ્યાણીના ઓપિનિયન સામાયિક સૌજન્યે ગુજરાતી લેક્સિકનનું વળી ડાયસ્પોરાના મહાનગર લંડનમાં જાહેર લોકાર્પણ થયું રતિલાલ ચંદરિયા અને અશોક કરણિયા ઉપરાંત અવસરે અતિથિ વિશેષ ડૉક્ટર ભીખુ પારેખ ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટના ધીરુભાઈ ઠાકર ડાયસ્પોરાના જાણીતા પત્રકાર તથા અધ્યાપક પ્યાર અલી એમ રતનસિંહ તેમજ તત્કાલીન અકાદમી પ્રમુખ વલ્લભ નાઢા અવસરે પૂરેવચ હાજર હતા આમ જગતને ચોક હવે ગુજરાતી લેક્સિકન પ્રસરી ગયું હતું ધીરુબહેનને કારણે રતિભાઈ ચંદરિયાનું ગુજરાતી લેક્સિકનનું સપનું સાકાર થયું હવે પોરસાઈને અમે એક બીજો મહત્વાકાંક્ષી પ્રકલ્પ હાથ લીધો ગુજરાત વિદ્યાપીઠના સાર્થ જોડણી કોષનું ડિજિટાઈઝેશન સંપન્ન કર્યું આ ઉદ્દેશ પાર પડે તે સારું વિપુલભાઈએ વર્ષો લગી અથાક મહેનત લીધી હતી તે મહેનત આખરે ફળી રહી રતિકાકાની ઉષ્માભરી સતત હૂંફનું જ આ પરિણામ હતું અશોક કરણિયા મૂળ અંગ્રેજી સ્મરણાંજલિનું ગુજરાતીકરણ વિપુલ કલ્યાણી